गुड मॉर्निंग विद्यार्थी मित्रों, किरण प्रकाश संस्थाना लेक्चर नंबर 12। चलो लेक्चर नंबर 11 ની અંદર આપણે શું જોયું તો યાદ છે, જે વિદ્યાર્થી મિત્રો પહેલા લેક્ચર નંબર 11 નથી જોયું એ લેક્ચર નંબર 11 પહેલા જોઈ લેજો, બે ત્રણ વાર વિડિયો જોજો, એક વાર જોશો તો ચાલશે નહીં, કેમ કે સૌથી અગત્યનો ટોપિક હતો। ઓકે, હવે આપણે ભણીશું। चलो लेक्चर नंबर 11 ની અંદર પહેલા આપણે શું જોયું તો એ આપણે એકવાર જોઈ લઈએ। તો આપણે જોયું તો પાતળા લેન્સ નું સમીકરણ, બોલો શું હતું પાતળા લેન્સ નું સમીકરણ? તો સાહેબ -1/u + 1/v = 1/f, આ તો પાતળા લેન્સ નું સમીકરણ। सूत्र सामन खाली लेंस नी अंदर इन्या माइनस आवे, अरीसा नी अंदर इन्या प्लस आवे। क्लियर? अबे आपणे अरीसा नी मोटवणी पण जोई थी। चलो मोटवणी नो सूत्र इन्या लखी दऊ, मोटवणी याद छे विद्यार्थी मित्रों? तो अरीसा माटे इन्या लखो मोटवणी ए मैग्निफिकेशन, तो सूत्र तो -v/u। आपणे आगळ भणी गया, आजे आपणे जोईशुं लेंस नी मोटवणी। सेनी मोटवणी? लेंस नी मोटवणी। कम्प्लीट 100% खबर पड़ी गई। ओके चलो हवे ध्यान आपजो अहींया, तो आजनो आपणो टॉपिक छे लेंस नी मोटवणी। बहुत सिंपल लॉजिक छे, बहुत सिंपल कंसेप्ट छे। अरीसानी जेमच, अरीसानी जेमच, अरीसानी जेम लेंसनी मोटवणी, लेंसनी मोटवणी एटले प्रतिबिंबनी ऊंचाई। प्रतिबिंबनी ऊंचाई आपणे h डेश लखीए, अने वस्तुनी ऊंचाई, वस्तुनी ऊंचाई h नो गुणोत्तर। फरी अरीसानी जेम लेंसनी मोटवणी एटले प्रतिबिंबनी ऊंचाई h डेश अने वस्तुनी ऊंचाई h नो गुणोत्तर, એટલે કે મોટવણી m = મેગ્નિફિકેશન, m = પ્રતિબિંબની ઊંચાઈ, પ્રતિબિંબની ઊંચાઈ h डेश / વસ્તુની ઊંચાઈ h। અને આનું સૂત્ર બનશે v/u। ચલો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો ચલો અહીંયા મોટવણી m બરાબર સૂત્ર બની ગયું v/u। તો સાહેબ આ તો કોના માટે? લેન્સ માટે। આ લેન્સ નું સમીકરણ જેમાં તો -1/u + 1/v = 1/f, એમાં માઇનસ આવે તો મોટવણીમાં પ્લસ આવે। ફરીથી આ તો અરીસાનું સમીકરણ, અરીસામાં સૂત્રમાં પ્લસ આવે તો મોટવણીમાં માઇનસ આવે। બસ આટલું તમારે યાદ રાખવાનું, ભૂલ પડશે નહીં। હવે સાહેબ ઊંચાઈની વાત કરીએ, તો જેમ આપણે સંજ્ઞા પદ્ધતિ લેતા હતા, ખાસ ધ્યાન રાખજો, ફરીથી કહું છું ખાસ ધ્યાન રાખજો, આ લેન્સ છે, આ એની અક્ષ છે, આ શું છે એની અક્ષ,
તો અક્ષની ઉપરની ઊંચાઈ, આ અક્ષની ઉપરની ઊંચાઈ છે h, એ વિદ્યાર્થી મિત્રો ધન લેવાની. અક્ષની નીચેની ઊંચાઈ હોય, સપોઝ અહીંયા પ્રતિબિંબ મળ્યું h', અથવા આ બાજુ પ્રતિબિંબ મળ્યું h', તો આ અક્ષની નીચે છે. ધ્યાન રાખજો, જમણી બાજુ ડાબી બાજુ નહીં, ઊંચાઈ હંમેશા અક્ષથી માપવાની. અક્ષની ઉપરની ઊંચાઈ ધન લેવાની, અક્ષની નીચેની ઊંચાઈ તો ઋણ લેવાની. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? કમ્પ્લીટ. ઓકે, હવે બીજું, આ સૂત્રનો જ્યારે પણ ઉપયોગ કરીએ, ફરીથી આ સૂત્રનો જ્યારે પણ ઉપયોગ કરીએ ત્યારે સંજ્ઞા પદ્ધતિ ધ્યાનમાં લેવાની, એટલે કે સંજ્ઞા સાથે મૂકવા. સંજ્ઞા પદ્ધતિ ચલો 100% ખબર પડી ગઈ, કમ્પ્લીટ ખબર પડી ગઈ આટલી વસ્તુ. નોટ ડાઉન કરી દો લેન્સની મોટવણી. ઓકે, ચલો આગળ વધીએ. બહુ જ શાંતિથી સમજજો, નોટ ડાઉન કરી દેજો. આજે હું તમને લેન્સની કેટલીક બેઝિક માહિતી સમજાવીશ, કે જે તમારે આગળ દાખલાની અંદર ખાસ જરૂર પડશે, ખાસ જરૂર પડશે. ચલો પહેલો આપણે ભણ્યાતા લેન્સ મેકરનું સમીકરણ, લેન્સ મેકરનું સમીકરણ. ચલો યાદ છે વિદ્યાર્થી મિત્રો લેન્સ મેકરનું સમીકરણ? તો 1/f = n2 - n1 / n1 * 1/r1 - 1/r2. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? કમ્પ્લીટ. 100% ખબર પડી ગઈ. ઓકે, તો હવે આ જ્યારે પણ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ ત્યારે f r1 અને r2 ની નિશાની ધ્યાનમાં રાખવાની. ફરીથી F, R1 અને R2 નિશાની સાથે મૂકવા. ફરીથી નિશાની સાથે મૂકવા. ચલો 100% ખબર પડી ગઈ. તો સાહેબ નિશાની કઈ રીતે ધ્યાન રાખવાની? ઓકે, હવે બહુ શાંતિથી સમજો. આ બહિર્ગોળ લેન્સ છે. હું તમને આજે બહિર્ગોળ લેન્સની બહુ બેઝિક વાત સમજાવીશ, કે જે પાછળ બધા જ દાખલાની અંદર, થિયરીની અંદર કામ આવશે. ચલો પહેલું ધ્યાન રાખવાનું, બહિર્ગોળ લેન્સ માટે f ધન લેવાનો. એટલે જો બહિર્ગોળ લેન્સની વાત હોય તો આ f ધન મૂકી દેવાનું. કમ્પ્લેન. હવે વાત આવે r1 અને r2. તો સાહેબ આમાં r1 એટલે, ઓકે, તો બહિર્ગોળ લેન્સ છે. બહિર્ગોળ લેન્સને બે વક્ર સપાટી હોય. ફરી બોલો, બહિર્ગોળ લેન્સને બે વક્ર સપાટી હોય. એક આ વક્ર સપાટી. ચલો એ કયા ગોળામાંથી બની છે? તો સાહેબ આ ગોળામાંથી બની છે. ઓકે, ચલો આ બીજી વક્ર સપાટી એ કયા ગોળામાંથી બની છે? તો સાહેબ આ ગોળામાંથી બની છે. ચલો ખ્યાલ આવી ગયો. અને આ વિચારો કાઢીશ, તો એ સપાટી જે ગોળામાંથી બની હોય એના કેન્દ્રને એનું વક્રતા કેન્દ્ર કહેવાય, એની ત્રિજ્યાને વક્રતા ત્રિજ્યા કહેવાય. પણ સાહેબ આ બે સપાટીઓ તો ખરી, પણ કઈ પહેલી લેવી, કઈ બીજી લેવી? તો હવે ખાસ સમજજો વિદ્યાર્થી મિત્રો, પહેલી કઈ લેવી, બીજી કઈ લેવી? તો સાહેબ આપણે આ જોઈએ તો પહેલી ના બીજી એવું નથી. જે બાજુથી કિરણ અથડાય, દાખલા તરીકે અહીંયા કોઈ વસ્તુ પડી છે, આ ટોપિક ખાસ ધ્યાનમાં રાખજો, આ વસ્તુ ખાસ સમજજો. જ્યાં વસ્તુમાંથી નીકળતું કિરણ જે સપાટીને પહેલું અથડાય, ફરી બોલો, જે સપાટીને પહેલું અથડાય એ સપાટીને નંબર 1 ગણવાની. એટલે અહીંયાથી કિરણ અથડાય છે એટલે આ આપણી સપાટી નંબર 1 થશે.
ફેલાઈ ગયો એટલે કે આ વક્ર સપાટી એક થઈ અને એનો જે આ ગોળો બન્યો એનું આ જે કેન્દ્ર છે આ વક્રના ત્રિજ્યા r1 થશે ખબર પડી ગઈ ફરીથી આ પહેલી સપાટીનો આ ગોળો એટલે આ થશે r1 અને જો આમ વિચારીએ તો આ બાજુ છે એટલે r1 થશે ધન એટલે કે કિરણની દિશામાં અંતરમાં પાય છે એટલે r1 થશે ધન ચલો એ જ રીતે તો સાહેબ આ સપાટી નંબર 2 બની હવે 2 સપાટી આ બાજુ આમ ગોળો બને એટલે આ એની વક્રતા ત્રિજ્યા r2 થશે ચલો આ બાજુ છે એટલે કિરણ આમ જાય આ બાજુ એટલે આ ઋણ થશે વિદ્યાર્થી મિત્રો ચલો 100% ખબર પડી ગઈ ફરીથી કહું છું જો વસ્તુ આ બાજુ હોત તો તો શું થશે વિચારો શાંતિથી વિચારો તો શું થત વસ્તુ આ બાજુ હોત તો કિરણ આમ જોત તો આ પહેલી સપાટી કહેવાય અને આ પહેલી સપાટી કહેવાય તો આ r1 બનોત ચલો 100% ખબર પડી ગઈ કમ્પ્લીટ ખબર પડી ગઈ ઓકે ફરીથી બહિર્ગોળ લેન્સ માટે એક ધન લેવાનો જે દિશામાં કિરણ અથડાય પહેલી સપાટી 1 થાય એટલે એની વક્રતા ત્રિજ્યા r1 બીજી r2 ચલો એ જ વાત કરું અંતર્ગોળ લેન્સની તો સમજજો અંતર્ગોળ લેન્સ 100% ખબર પડે છે વિદ્યાર્થી મિત્રો ફરીથી આ લેન્સ મેકર નું સૂત્ર અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ બંને માટે સાચું છે ઓકે જ્યારે આપણે એ સૂત્ર ફક્ત બહિર્ગોળ લેન્સ માટે તારવ્યું ચલો હવે અંતર્ગોળ લેન્સ દોરીએ ઝડપથી આ અંતર્ગોળ લેન્સ થઈ ગયો કમ્પ્લીટ ઓકે ચલો હવે ધારો કે અહીંયા વસ્તુ પડી છે પહેલું તો લખી દો f કેવો હોય અંતર્ગોળ લેન્સ માટે ઋણ પણ ખાસ ધ્યાન રાખજો ચોપડીમાં કોઈ જગ્યાએ લખેલું નથી દરેક વિદ્યાર્થીઓ ગોખી મારે છે કે બહિર્ગોળ લેન્સ એટલે f ધન લેવાનો અંતર્ગોળ લેન્સ એટલે f ઋણ લેવાનો પણ ધ્યાન રાખજો લેન્સ હવામાં હોય તો જ બીજો કોઈ માધ્યમ હોય તો આગળ વિચારવું પડે અને હું તમને સમજાવીશ પછી ખ્યાલ આવી ગયો કમ્પ્લીટ ઓકે હાલ તો આપણે એટલું જ યાદ રાખવાનું બહિર્ગોળ માટે f ધન અંતર્ગોળ માટે f ઋણ ચલો હવે સમજો બહુ શાંતિથી સમજો ચલો ક્લિયર અહીંયા વસ્તુ છે રાકિરણ નામ આવ્યું તો આ સપાટીને પહેલો અથડાય એટલે આ તમારી સપાટી 1 થશે આ તમારી સપાટી 2 થશે ચલો 100% ખબર પડી ગઈ એટલે આની વક્રતા ત્રિજ્યા r1 થશે એટલે r1 આ બાજુ આવશે r2 આ બાજુ આવશે ચલો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટ 100% ખબર પડી ગઈ કમ્પ્લીટ ખબર પડી ગઈ ઓકે ચલો આગળ વધીએ હવે આપણે જે અરીસાની અંદર જોયતું મુખ્ય કેન્દ્ર F એવું જ આપણે જોઈશું લેન્સની અંદર બહુ શાંતિથી સમજો ચલો આ કયો લેન્સ છે તો સાહેબ આ બહિર્ગોળ લેન્સ છે આ એની અક્ષ છે બહુ શાંતિથી સમજો બહિર્ગોળ લેન્સ એની અક્ષ હવે અહીંયા વસ્તુ પડી છે ક્લિયર તો ખાસ ધ્યાન રાખજો અહીંયાથી કિરણ કેવું નીકળે સમાંતર ક્લિયર ચલો બીજું વિચારીએ કોઈ વસ્તુ અનંત અંતરે છે તો આપણને મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા ખબર જ છે ફરીથી આપણે શું જોવા જઈ રહ્યા છીએ લેન્સનું મુખ્ય કેન્દ્ર ફોકલ પોઈન્ટ ખાસ સમજો અરીસા માટે આપણને ખબર જ છે કે સમાંતર કિરણ આમ આપાત થાય પરાવર્તન પામી જ્યાં કેન્દ્રિત થાય ત્યાં આપણે મુખ્ય કેન્દ્ર F કહેતા હતા 100% ખબર પડી અહીંયા સમજો ખાસ
એ આ સમાંતર કિરણ અહીંયા આપાત થયું કમ્પ્લીટ એ અહીંયાથી વક્રીભવન પામી અને અહીંયા કેન્દ્રિત થાય બે વાર વક્રીભવન થાય છે તમને બધાને ખબર છે મેં આગળ સમજાવેલું છે તો અહીંયા તમને મુખ્ય કેન્દ્ર એફ મળશે 100% ખબર પડી ગઈ પણ સાહેબ આ તો આ બાજુથી કિરણ આવ્યું એવું પણ બની શકે કિરણ આ બાજુથી આવે અથવા તમે એવું પણ વિચારી શકો કે સાહેબ અહીંયા એક એવું પણ બિંદુ હશે કે જ્યાંથી કિરણ આમ અપકેન્દ્રિત થાય અપકેન્દ્રિત આમ તો એ કિરણ આમ સીધા જાય અથવા એવું વિચારે કે આ બાજુથી સીધો આપાત થાય તો આમ કેન્દ્રિત થાય તો સમજો આ કિરણો અપકેન્દ્રિત થાય છે આ બિંદુથી અને આ બાજુ સમાંતર જાય છે તો આ પણ મુખ્ય કેન્દ્ર બને એટલે કે લેન્સની અંદર એવા બે બિંદુઓ મળે છે કે જ્યાં સમાંતર કિરણો દાખલા તરીકે આ સમાંતર કિરણ આવે તો અહીંયા કેન્દ્રિત થાય છે તો સમાંતર કિરણો કેન્દ્રિત થાય અથવા અપકેન્દ્રિત થતા હોય 100% ખાવ પડી ગઈ તો એ બિંદુને આપણે કહીશું મુખ્ય કેન્દ્ર તો અહીંયા કેટલા મુખ્ય કેન્દ્રો મળ્યા બે તો સાહેબ લેન્સને બે મુખ્ય કેન્દ્ર હોય એમાં આને મુખ્ય કેન્દ્ર F1 કહીશું આ મુખ્ય કેન્દ્ર F2 જ્યાંથી અપકેન્દ્રિત થાય છે ત્યાં F1 જ્યાં કેન્દ્રિત થાય છે ત્યાં F2 ચલો 100% ખાવ પડી ગઈ કમ્પ્લીટ એટલે કે સમાંતર કિરણો ક્યાં કેન્દ્રિત થાય તો મુખ્ય કેન્દ્ર એ પર અથવા અપકેન્દ્રિત થતા હોય ક્લિયર આવું ના આવું તમે અંતર્ગુણ માટે પણ વિચારી શકો અંતર્ગુણમાં એવું જ હોય પણ એમાં શું થશે તો ખાસ ધ્યાન રાખજો સમજજો અહીંયા અંતર્ગુણમાં કઈ રીતે થશે ચલો અંતર્ગુણ ક્લિયર બહુ જ શાંતિથી સમજજો અહીંયા એમાં સમાંતર કિરણ જશે અંતર્ગોળની અંદર ખાસ સમજવાનું છે તેમાં લંબ આવી રીતે બને છે ક્લિયર ખરેખર કિરણની દિશા આ છે કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં એટલે લંબ તરફ ખરેખર આમ જવું છે લંબ તરફ એટલે ઉપર જશે આમ જશે કિરણ એવી જ રીતે અહીંયા પણ લંબ આમ બને ખરેખર કિરણ આમ જવું છે પણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં એટલે લંબ તરફ આમ જશે ખરેખર એને આમ જવું આમ જશે એટલે જુઓ આ અપકેન્દ્રિત થયા હવે પાછળના લંબાવ આ બે કિરણો તમે આમ પાછળ લંબાવશો તો અહીંયા મળતા હોય ઘાસ થશે એટલે અહીંયા તમને મુખ્ય કેન્દ્ર એફ મળશે અંતર્ગોળની અંદર ચલો 100% ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખો બહિર્ગોળની અંદર કિરણ આમ જઈ અહીંયા આપણે લંબ દોરી શકીએ લંબ તર એટલે નીચે જાય અને લંબ દોરો તો લંબ તર એટલે ઉપર જાય કેમ કે આ ગોળ આમ છે ક્લિયર એટલે કે અંતર્ગોળ લેન્સની અંદર કિરણ અપકેન્દ્રિત થાય જ્યારે આની અંદર અક્ષ તરફ આવે આમાં અક્ષથી દૂર જાય બે વાર જોજો આ વસ્તુ ક્લિયર હવે આપણે જોઈએ પ્રતિબિંબ કઈ રીતે રચાય ઓકે ચલો હવે ખાસ ધ્યાન રાખજો પ્રતિબિંબ કઈ રીતે રચાય છે તો સમજજો અહીંયા આ બહિર્ગોળ લેન્સ છે આ અંતર્ગોળ લેન્સ છે ક્લિયર ચલો હવે ખાસ સમજો ઓકે ચલો અહીંયા વસ્તુ પડી છે આ વસ્તુ તો આનું પ્રતિબિંબ ક્યાં રચાશે ફરીથી આનું પ્રતિબિંબ ક્યાં રચાશે તો જુઓ તો સાહેબ એક કિરણ આમ સમાંતર જશે આ H છે વસ્તુ ઓકે ચલો એક કિરણ સમાંતર ગયું વક્રીભૂત પામીને આપણને ખબર છે અહીંયા લંબ દોરો બે વખત વક્રીભવન થાય
હવે પણ ડાયરેક્ટ યાદ રાખવાનું છે કે સાહેબ અક્ષ તરફ આમ આવશે. ચલો 100% ખબર પડી ગઈ કમ્પ્લીટ. હવે એક સેમાથી પસાર થશે તો સાહેબ સમાંતર કિરણ આવીને મુખ્ય કેન્દ્ર એકમાંથી પસાર થાય, એને તમે F' F2 લખી શકો. ચલો હવે તો સાહેબ બીજું કિરણ જે અહીંયા આવે આપણને ખબર જ છે એ આમ સીધું જશે, 100% ખબર પડી ગઈ. ચલો ત્રીજો કિરણ વિચારીએ, દાખલા તરીકે અહીંયા F છે તો F માંથી જે કિરણ પસાર થાય એ આ બાજુ સમાંતર જશે. ખ્યાલ આવી ગયો? તો અહીંયા ત્રણ કિરણો ભેગા થાય છે એટલે અહીંયા તમને એનું પ્રતિબિંબ જોવા મળશે. કમ્પ્લીટ. તમે એક્ઝેક્ટ માપ લઈને દોરજો એટલે તમારે આ F અને F' હંમેશા બે બાજુ સમાન અંતરે હશે. કમ્પ્લીટ. આ બંને સમાન અંતરે જ હોય પણ મેં માપ લીધા વગર ડાયરેક્ટ દોર્યો છે એટલે આકૃતિ આવી દેખાય છે. 100% ખબર પડી ગઈ. કમ્પ્લીટ ખબર પડી ગઈ. એકવાર જોઈ લો અહીંયા ફરીથી કેટલા કિરણો જરૂરી છે, તો ત્રણ કિરણો. એક સમાંતર મુખ્ય કેન્દ્ર F-માંથી, બીજું સીધું જ P-માંથી જશે, ત્રીજું F-માંથી આવે આ બાજુ સમાંતર નીકળશે. કમ્પ્લીટ. ચલો હવે તો સાહેબ હવે અંતર્ગોળ લેન્સ માટે જોઈએ. ઓકે ચલો સમજો. હેડો હવે અહીંયા વસ્તુ પડી છે H, આનું પ્રતિબિંબ ક્યાં રચાશે? તો સાહેબ અહીંયાથી કિરણ સમાંતર ગયું, અહીંયા લંબ દોરો તો આમ થઈને લંબ તરફ ફરીથી પાતળામાંથી ઘટમાં ખરેખર કિરણને આમ જવું છે, લંબ તરફ આમ જશે, આને પાછળ આમ લંબાવો. સમાંતર કિરણ છે એટલે F પર કેન્દ્રિત થાય. ચલો બીજું વિચારો, તો બીજું કિરણ આમ જશે, 100% ખબર પડે છે. તો આ બે અહીંયા ભેગા થાય એટલે અહીંયા પ્રતિબિંબ રચાય. ફરી બોલો, અહીંયા પ્રતિબિંબ રચાય. 100% ખબર પડી ગઈ. કમ્પ્લીટ ખબર પડી ગઈ. ક્લિયર ખબર પડી ગઈ. હવે આને પાછળ આમ કરવું હોય તો થઈ શકે, આ તો સીધું પણ જશે. ક્લિયર. તો અહીંયા તમારું પ્રતિબિંબ એચ ડેસ રચાય. તો આ બહિર્ગોળ માટે લેન્સ માટે વાત થઈ, આ અંતર્ગોળ લેન્સ માટે વાત થઈ. તો પ્રતિબિંબ કઈ રીતે રચાય ખ્યાલ આવી ગયો? કમ્પ્લીટ. ચલો આના પછી ચોપડીની અંદર એક ઉદાહરણ આપેલું છે, બહુ સિમ્પલ ઉદાહરણ છે. ઉદાહરણ નંબર 7. ઉદાહરણ નંબર 7. એક જાદુગર તેના પ્રયોગમાં એક પ્રવાહીમાં રાખેલ કાચના લેન્સ, ચલો એક આ કાચનો લેન્સ છે, કાચનો લેન્સ છે જે શેમાં રાખેલો છે? તો પ્રવાહીમાં. તો આ પ્રવાહી છે, ખાસ સમજો અહીંયા. કમ્પ્લીટ. તો પ્રવાહીનો, ચલો આને અદ્રશ્ય કરે છે, આનો વક્રી બંધાણ છે N1.47, આને અદ્રશ્ય કરવાનો છે એટલે આ દેખાવો જોઈએ નહીં. તો પ્રવાહીનો વક્રી બંધાણ શું હશે? આપણે શોધવાનો છે પ્રવાહીનો વક્રી ભવનાંક કેટલો હશે. તો બહુ જ સિમ્પલ કહી દઉં, અથવા તમને એક ઉદાહરણ આપી દઉં. પાણી હોય, એ પાણીની અંદર તમે પાણી જેવું જ એક પદાર્થ, દાખલા તરીકે કાચ છે કે જે થોડો પાણીના કલરનો જ છે, એવો તમે આમ મૂકી દો તો તમે આમ દૂરથી જોશો, એકદમ સીધો પ્લેન કાચ મૂકો અંદર, હવે તમે આમ દૂરથી જુઓ તો લગભગ તમને કાચ દેખાશે નહીં, અદ્રશ્ય દેખાશે. અથવા ચલો પાણી છે, બાજુમાં પાણી જ હોય તો એ દેખાય ના દેખાય. કેમ? કેમ કે આ પાણી, અહીંયા પણ પાણી, તો એ બે સમાન વક્રી ભવનાંક છે એટલે તમને બે છૂટા દેખાશે નહીં. અથવા પાણીની અંદર તમે એવો જ કાચ મૂકી દો અને આમ દૂરથી જુઓ તો તમને એમ દેખાશે કે એટલું પાણી જ છે, અંદર કાચ નહીં દેખાય, કેમ કે બેનો વક્રી ભવનાંક સમાન થઈ જાય. અથવા વિદ્યાર્થી મિત્રો, તમે ઘણી વાર જો ઘડિયાળ છે
તો ઘડિયાળની અંદર સમતલ કાચ હોય, કેવો સમતલ. હવે આપણને ખબર છે સમતલ કાચનો માટે f થશે ઇન્ફિનિટી. ઇન્ફિનિટી એટલે કે સમાંતર કિરણ આપાત થાય તો એ પરાવર્તન પામી અનંત અંતરે જાય, ક્યાંય કેન્દ્રિત થતું નથી. અને કેન્દ્રિત ના થાય કે દેખાય જ નહીં. ફરીથી પ્રતિબિંબ ત્યારે જ રચાય જ્યારે એમાંથી નીકળતા કિરણો કોઈ જગ્યાએ કેન્દ્રિત થાય, પરાવર્તન પામે. પણ અહીંયા તો જો એક ઇન્ફિનિટી, એનો મતલબ સમાંતર કિરણ આવે તો એ એમના એમ પાછું જાય, કોઈ જગ્યાએ કેન્દ્રિત થાય નહીં. અને કેન્દ્રિત ના થાય તો સાહેબ આપણને પ્રતિબિંબ દેખાય જ નહીં. કમ્પ્લીટ? તો અહીંયા પણ એટલે ફરીથી કહું છું કે સમતલ અરીસો જ્યારે બની જાય ત્યારે પાણીની અંદર સમતલ કાચનો અરીસો ઉભો કરતો, ઘડિયાળની આગળ સમતલ અરીસો હોય છે, આપણને કાચ દેખાય છે, ખાલી ઓકડા જ દેખાય છે, તમને એવું થશે કે અહીંયા કાચ છે જ નહીં. કમ્પ્લીટ? તો અહીંયા પણ એવું ક્યારે બને કે જ્યારે આનો નાનો વક્રીકરણ સમાન થઈ જાય. દાખલા તરીકે આનો એન ટુ 1.47, તો આ એન વન પણ 1.47 થઈ જાય તો જ આ અદ્રશ્ય થાય, એટલે દેખાય જ નહીં. આપણે સાદી ભાષામાં કહીએ તો અંદર ભળી જાય. એટલે બોલો એન વન બરાબર એન ટુ થાય તો જ લેન્સ અદ્રશ્ય થાય. એનો મતલબ ચલો એવું તમને સાબિત કરીને પણ બતાવો, સાબિત કરીને બતાવો. ચલો લેન્સ મેકરનું સૂત્ર બોલો. લેન્સ મેકરનું સમીકરણ 1/f = n2 - n1/n1 1/r1 - 1/r2. ચલો યાદ છે? ઓકે સાહેબ, અહીંયા n1 બરાબર n2. તો ચલો n1 ને n2 બે સમાન થઈ જાય, ફરીથી n1 બરાબર n2 થાય તો જ લેન્સ અદ્રશ્ય થાય. એટલે આ બે સમાન તો આ 0, તો 1/f = 0 થઈ ગયું. કેમ કે આ 0 એટલે આ બધું ગુણો એટલે બધું 0 જ થઈ જાય. તો f શું થઈ ગયું? ઊંધું કરો, 1/0 એટલે f ઇન્ફિનિટી. ખ્યાલ આવી ગયો? f ઇન્ફિનિટી એટલે અનંત અંતરે કેન્દ્રિત થાય, એટલે આ લેન્સ દેખાય નહીં, અદ્રશ્ય થઈ ગયું. ચલો 100% ખાવ પડી ગઈ. એનો અર્થ કે આ પ્રવાહી જે છે, આ પ્રવાહીનો વક્રીભવનાંક કેટલો હોવો જોઈએ? 1.47. તો આ પ્રવાહી પાણી હશે વિદ્યાર્થી મિત્રો? તો ના, કેમ કે પાણીનો વક્રીભવનાંક કેટલો છે? તો 1.33. તો આ પાણી નથી, પણ આ કોનો વક્રીભવનાંક છે? તો 1.47 એ ગ્લિસરીનનો વક્રીભવનાંક છે, એટલે કે આ પ્રવાહી ગ્લિસરીન હશે. ચલો 100% ખાવ પડી ગઈ. કમ્પ્લીટ. આજે આપણે લેન્સ વિશેની કેટલીક બેઝિક માહિતી મેળવી કે જેનો આગળ આપણે ઘણો ઉપયોગ કરવાનો છે. 100% ખાવ પડી ગઈ. કમ્પ્લીટ. જોઈ લેજો, આપણે આગળ લેક્ચર નંબર 13 ની અંદર લેન્સના પાવર વિશે અભ્યાસ કરીશું. ત્યાં સુધી મહેનત કરતા રહેજો. ઓકે, થેન્ક યુ.